विद्यार्थी मित्रों प्रकरण बे वृद्धि अने विकासना निर्देशको स्टैंडर्ड 12 सब्जेक्ट इकोनॉमिक्स कुल गुण 10 आ पाठ आपणे कुल गुण 10 માર્ક્સ નો છે વિદ્યાર્થીઓ હવે આપણે જોઈશું કે આ પાઠમાંથી વિકલ્પ પૂછાય છે 2 માર્ક્સના 1 માર્ક્સના પ્રશ્ન પૂછાય 2 માર્ક્સના પૂછાય 3 માર્ક્સના પૂછાય છે હવે ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થીઓ આ પ્રશ્ન જે છે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત એ 5 માર્ક્સમાં પણ સેક્શન E માં પણ પૂછાઈ જાય છે ઘણીવાર એવું બની શકે છે અને બનેલું પણ છે 2 વર્ષ પહેલા એટલે આપણે જોઈશું આજનો જે ટોપિક છે આપણો કે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત હવે આપણે જોઈએ તો વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત આપણે પહેલા ચર્ચા કરી છે એના પહેલા આપણે થોડી તફાવત પહેલા થોડી ચર્ચા કરી દીધી વૃદ્ધિ અને વિકાસ વચ્ચેની એટલે જોઈએ કે કે છે આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતાં કંઈક વિશેષ જોવા આપણને મળે છે આર્થિક વૃદ્ધિ એ એવી પ્રક્રિયા છે જેમાં અર્થતંત્રની આવક વધે છે એટલે અર્થતંત્ર એટલે ઇકોનોમી એની આવકમાં વધારો થાય છે પરંતુ અર્થતંત્રની સંસ્થાઓમાં પરિવર્તન આવતા નથી જે આપણું જે ઇકોનોમી છે એમાં પરિવર્તન આવતા નથી એટલે આપણે ખાસ જોઈશું કે કહેવાય છે કે આપણે જોઈએ કે પરિવર્તન આવતા નથી પરંતુ અર્થતંત્રની સંસ્થાઓ પરિવર્તન થાય પણ લોકોના મનોવરણ બદલાતા નથી જો તેનાથી લોકોના મનોવરણો પણ શું થાય છે બદલાતા નથી કહેવાય કે જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રની આવકમાં તથા વધારાની સાથે અર્થતંત્રનું માળખું લોકોના મનોવરણ બદલાય છે તેથી જ જિરાલ્ડ મેયરે જણાવ્યું છે કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન આ ખાસ લાઈન આપણે યાદ રાખવું છે ખાસ તમારે કે આ વાક્ય જિરાલ્ડ મેયર છે અર્થશાસ્ત્રી છે એ અર્થશાસ્ત્રી એવું જણાવે છે કે આર્થિક એટલે કહેવાય છે કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેના તફાવતને આપણે નીચે મુજબ રજૂ કરવામાં આવે છે હવે આપણે એના તફાવતને જોઈશું હવે તફાવતમાં આપણે જોઈએ કે પહેલા આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિની આપણે ચર્ચા કરીએ હવે આપણે જોઈએ તો પહેલા એક ચર્ચા આપણે એ કરી દઈએ કે વિકસિત અને વિકાસશીલ દેશોની આપણે ચર્ચા કરી દઈએ તો વૃદ્ધિ જે છે આપણી એ વિકસિત દેશો સાથે સંકળાયેલી જોવા આપણને મળે છે અને આર્થિક વિકાસ જે છે એ આપણે વિકાસશીલ દેશો સાથે સંકળાયેલું જોવા આપણને મળે છે હવે વિદ્યાર્થીઓ એક તમારે સરસ યાદ રાખવાનું છે એના માટે આપણે એમ કહેવાય છે કે વિકસિત દેશો અને વિકાસશીલ દેશોને આપણે યાદ રાખવા હોય એના માટે આપણે એક સરસ મજાનું સૂત્ર છે એ હું તમને સમજાવું છું હવે પહેલા એ તમને પછી લાસ્ટમાં સમજાવીશ એ પહેલા આપણે તો તફાવતની ચર્ચા કરી લઈએ હવે આપણે જોઈશું કે આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે એટલે આપણે જોઈએ કે મેં તમને કીધું એ પ્રમાણે શું છે કે વિકસિત દેશોની જો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો યાદ રાખો ખાસ તો આર્થિક વૃદ્ધિ થઈ કહેવાય શું કહે છે વિકસિત એમ કહેવાય છે કે દેશોની રાષ્ટ્રીય આવકમાં જો વધારો થશે તો એને આર્થિક વૃદ્ધિ થઈ કહેવાય અને ત્યાર પછી જોઈએ કે જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એને આર્થિક વિકાસ થયો કહેવાય યાદ રાખો ખાસ એટલે જોઈએ આપણે હવે કે આર્થિક વૃદ્ધિ હવે આર્થિક વિકાસ એ જે પ્રક્રિયા છે જ્યારે આર્થિક વૃદ્ધિ એ શું છે આપણી ઘટના છે જો શું કહે છે આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે તો આર્થિક વૃદ્ધિ શું છે ઘટના છે વિદ્યાર્થી ખાસ ધ્યાન આપો આ પ્રશ્ન 5 માર્ક્સ ની અંદર સેક્શન ઈ માં ઘણીવાર પૂછાઈ જાય છે તફાવત 3 માર્ક્સ પણ પૂછી નાખે છે એટલે ખાસ યાદ રાખો પછી સેકન્ડ મુદ્દો જોઈએ કે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક જો પરિવર્તનો થાય છે ગુણાત્મક એટલે આવકમાં વધારો થવો મેં તમને પહેલા પણ સમજાવ્યું ગુણાત્મક પરિવર્તન એટલે કે આવકમાં વધારો થાય છે એટલે કે કહેવાય છે કે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થાય છે ત્યારબાદ આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો જ થાય છે ગુણાત્મક પરિવર્તન થતા નથી કારણ કે આર્થિક વૃદ્ધિ એટલે સંપત્તિમાં જ વધારો થતો જોવા આપણને મળે છે ત્યાર પછી આપણે જોઈશું ત્રીજો મુદ્દો છે કે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે ધ્યાન આપો ખાસ શું કહેવા માંગે છે આર્થિક વિકાસમાં અર્થતંત્ર એટલે જે પણ આપણી ઇકોનોમી છે એમાં વણ વપરાયેલા જે વપરાયા નથી તેવા સાધનો એને વણ વપરાયેલા સાધનો કહેવાય એટલે વણ વપરાયેલા સાધનોનો વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે તો આર્થિક વૃદ્ધિમાં શું છે કે આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોનું
જે આપણી પાસે સાધનો ઉપલબ્ધ છે એ ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈશું હવે શું કહે છે એની અંદર આપણે ખાસ એ ધ્યાન આપીશું એમ કહેવાય છે આમાં વણ વપરાયેલા સાધનોનો વપરાશમાં લેવાનો પ્રશ્ન ઉભો થાય ત્યારે આમાં શું કહે છે અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી કરવામાં પુનઃ એટલે કે એને ફરીથી સાધનોની શું કરવામાં આવશે ફાળવણી કરવામાં આવે છે એની ઉપર ભાર મૂકવામાં આવે છે। ત્યાર પછી આપણે ચોથા નંબરના મુદ્દાની વાત કરીએ આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ છે। મેં તમને કીધું કે આર્થિક વિકાસ એ કોની સાથે સંકળાયેલ છે તો વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ છે। તો આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલ છે ભારત। હવે જોઈએ કે આર્થિક વિકાસ વિકાસશીલ દેશો કયા તો ભારત છે પાકિસ્તાન છે જે આપણા આર્થિક એમ કહેવાય છે કે વિકાસશીલ દેશો છે। જ્યારે વિકસિત દેશો તો કહેવાય છે કે અરે જસ્વીના ફોઈ સ્વીડન જા બરાબર। હવે હું તમને સમજાવું છું કે અરે જસ્વીના ફોઈ સ્વીડન જા તો એમ કહેવાય છે અ થી અમેરિકા ર એટલે રશિયા એવી રીતે એના સૂત્ર દ્વારા આપણે એના વિકસિત દેશો જાણી શકાય છે। હવે આપણે જોઈશું વિદ્યાર્થીઓ તો હવે તમને એક ધ્યાન આપજો ખાસ કે વિકસિત અને વિકાસશીલ દેશો આપણે કેવી રીતે જાણી શકાય એનું આપણું સરસ એક સૂત્ર છે। વિકાસશીલ દેશો માટેનું સૂત્ર આપણે લખીએ અહીંયા તો વિકાસશીલ દેશો તો ભાઈશ્રી મને ભૂપા ભાઈશ્રી મને ભૂપા આ આપણું વિકાસશીલ દેશો માટેનું સૂત્ર છે। અને વિકસિત દેશો માટેની આપણે ચર્ચા કરી દઈએ અહીંયા તો અરે જસ્વી ના ફોઈ અરે જસ્વી ના ફોઈ સ્વીડન જા સ્વીડન જા। હવે જોઈએ ભાઈ એટલે ભારત ઈ એટલે ઈરાન શ્રી એટલે શ્રીલંકા મ એટલે મ્યાનમાર ને એટલે નેપાળ ભૂ એટલે ભૂતાન અને પા એટલે પાકિસ્તાન અને અ એટલે અમેરિકા જ એટલે જર્મની ર એટલે રશિયા જ એટલે જર્મની સ્વીડન સ્વીડન પછી ફ એટલે ફ્રાન્સ અને ઈ એટલે હવે જોઈએ કે સ્વીડન સ્વીડન અને સ્વિટ્ઝર્લેન્ડ સ્વિટ્ઝર્લેન્ડ અને જા એટલે જાપાન। હવે હવે આપણે જોઈશું કે ઈ એટલે ઇંગ્લેન્ડ આ બધા આપણા વિકસિત દેશો છે આ બધા આપણા વિકાસશીલ દેશો છે એટલે આપણે આ સૂત્ર દ્વારા આપણે એને યાદ રાખવામાં આવે છે કે વિકસિત દેશો અને વિકાસશીલ દેશો આપણે એના દ્વારા જાણી શકાય છે। આ સૂત્ર છે આપણું કે આપણું સૂત્ર શું છે ભાઈ શ્રી મને ભૂપા તો ભાઈ એટલે ભારત ઈ એટલે ઈરાન શ્રી એટલે શ્રીલંકા મ એટલે મ્યાનમાર ન એટલે નેપાળ ભૂ એટલે ભૂતાન અને પા એટલે પાકિસ્તાન। એવી રીતે વિકસિત દેશોમાં આપણે જોઈએ અ એટલે અમેરિકા ર એટલે રશિયા જ એટલે જર્મની સ્વીડન પછી ફ એટલે કે ફ્રાન્સ એ એટલે કે ઇંગ્લેન્ડ અને સ્વીડન અને નેપાળ એ હા સ્વીડન એટલે કે અને અહીંયા શું જાપાન સ્વીડનનું સ્વીડન જ રહેશે ઓકે અને સ્વિટ્ઝર્લેન્ડ બનશે અહીંયા અને એકલું સ્વીડન બનશે। હવે આપણે જોઈશું કે આપણે આ પ્રમાણે તમને મેં વિકસિત અને વિકાસશીલ દેશોનું સૂત્ર દ્વારા તમને સમજૂતી આપી દીધી છે। હવે પાંચમા નંબરના મુદ્દામાં જોઈએ કે આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે ધ્યાન આપજો ખાસ આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય મુશ્કેલ છે કારણ કે એમાં ગુણાત્મક પરિવર્તન જોવા મળે છે અને આવકમાં વધારો થાય છે જ્યારે આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય કેવું છે સરળ છે। ત્યાર પછી જોઈએ વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે વિકાસનો ખ્યાલ કેવો હોય વિસ્તૃત હોય પણ વૃદ્ધિનો ખ્યાલ કેવો છે સીમિત છે। ત્યાર પછી જોઈએ વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે જ્યારે વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે પછી સાતમા નંબરના મુદ્દામાં જોઈએ કે આર્થિક વિકાસ એમ કહે છે આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે ધ્યાન આપવું ખાસ માથાદીઠ આવક કોને કહેવાય તો એક વ્યક્તિ દીઠ આવકને માથાદીઠ આવક કહેવામાં આવે છે અને આવક અને ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે
જ્યારે આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે જો આર્થિક વૃદ્ધિ સાથે સંબંધ છે તો માથાદીઠ આવકના વધારા સાથે જે વધારો થાય એની સાથે સંબંધ છે આઠમા નંબરના મુદ્દામાં જોઈએ કે આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે જ્યારે આર્થિક વૃદ્ધિ કેવી હોય છે ઝડપી હોય છે આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી હોય ધીમી હોય છે ત્યારે એમ કહેવાય છે ને આર્થિક વૃદ્ધિ કેવી હોય ઝડપી હોય છે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી જો આ ધ્યાન આપવું ખાસ આર્થિક વૃદ્ધિ વિના એમ કહેવાય છે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી અને આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે જો આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે કારણ કે સંપત્તિમાં વધારો થાય છે ત્યાર પછી જોઈએ આપણે હવે આપણે કીધું છે એ પ્રમાણે અને આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી અને જ્યારે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે અને જે પ્રમાણે આપણે વિકાસશીલ દેશો યાદ રાખવા માટેનું સૂત્ર છે અને વિકસિત દેશો આ સૂત્ર છે ખાસ યાદ રાખો વિદ્યાર્થીઓ કે ભાઈ શ્રી મને ભૂભાગ એટલે કે ભારત ઈ એટલે ઈરાન શ્રીલંકા મ એટલે મ્યાનમાર નેપાળ ભૂતાન અને પાકિસ્તાન અને અરે જસ્વીના પોઈ સુડાન જા અ એટલે અમેરિકા ર એટલે રશિયા જ એટલે જર્મની સ્વિટ્ઝરલેન્ડ પછી ફ્રાન્સ ઇંગ્લેન્ડ સ્વીડન અને જ એટલે જા એટલે જાપાન ઓકે વિદ્યાર્થીઓ આભાર હવે આપણે આના નેક્સ્ટ લેક્ચરમાં વિકાસના નિર્દેશકો જે બોર્ડની એક્ઝામમાં પૂછાય છે એની હવે આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં